किसान सम्मान दिवस कार्यक्रम योजायो गुजरात प्रदेश भाजपा किसान मोर्चा सदस्य दाहोद जिला प्रभारी जयपाल सिंह राठौड़ कालोल तालुका पंचायत प्रमुख जयदेसी ठाकुर उप प्रमुख विजय सिंह राठौड़ महामंत्री सहित अन्य होदेदारों तथा एमजीवीसीएल कर्मचारी लाभार्थी खेडूतों सहित आजूबाजू गामना सरपंचों तथा मोटा प्रमाण में खेडूत मित्रों आज रही कार्यक्रम ने सफल बनाव्यो। गोत्राना धारासभ्य सीके राहुलजी अडाद्रा योजायेला कार्यक्रम में तेमना भाषण में कह्युं हतुं के पहला में बीजी पार्टी में हतो त्यारे एक रोटलो खातो हतो अने हवे भारतीय जनता पार्टी में आव्या पछी बे रोटला खाईए छीए। जाणो विगतवार एमनी साथेनी सीधी वातचीत में के एमने शुं कह्युं हतुं। ફરી મળીશું નવા સમાચારો સાથે, આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ અને અમે સત્યની સાથે છે। આજ રોજ કાલોલ તાલુકાના કડાધાર મુકામે માન્ય મુખ્યમંત્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રીના શાસનના 5 વર્ષ પૂરા થાય છે એનો લોક ઉપયોગી વિકાસ કામોના અનુસંધાનમાં અને કિસાનના અનુસંધાન કેટલી કેટલી સુવિધાઓ અને કિસાનોની મુશ્કેલી દૂર કરવા માટે આજે કડાધાર મુકામે કિસાન સન્માન નિધિ ના અનુસંધાનમાં આજે આ દિવસના રોજ માન્ય મુખ્યમંત્રીશ્રી અને અમારા કૃષિમંત્રીશ્રીએ ખેડૂતલક્ષી જે કંઈ ઉપયોગી 7 પગલાંથી મળીને વીજળીના અનુસંધાનમાં અને પાણીના અનુસંધાનમાં અમને જરૂર કહેતો આનંદ થાય છે કે કિસાનોની આવક ડબલ કરવા માટે માન્ય આપણા વડાપ્રધાને જે એમને નેમ લીધી છે એ 2022 સુધી કિસાનોની આવક બમણી થાય એના ભાગરૂપે અમે પણ એક ધારાસભ્ય તરીકે અમને અહેસાસ કરવામાં થયો છે કે આજે છેલ્લા 2 વર્ષમાં અમારા પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાથી મળીને કાલોલ અને સેરા તાલુકામાં 3 તાલુકાના ગામો લગભગ 114 ગામોને તળાવ ભરવાની યોજના 325 કરોડ જેટલી માતબર રકમ અને અમારા પશ્ચિમ વિભાગમાં 215 કરોડ જેટલી હાઈ કેનાલથી તળાવો ભરી અને લોકો જે ખેડૂતોને પાણી આપવાની વ્યવસ્થા કરી છે એનાથી અહેસાસ થાય છે કે આવનાર વર્ષોમાં માન્ય વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર થશે એ ચોક્કસ ખેડૂત મિત્રોને સભાનતા પ્રમાણ છે તે અમને ખ્યાલ આવી ગયો છે અને એવા અવારનવાર જે દિવસે વીજળી સૂર્યોદય યોજના મારફતે અને લગભગ અમારા ગોધરા તાલુકાના 41 ગામો એ પણ છે તે આ બીજા ટર્મની અંદર તબક્કાવાર એ પણ છે તે દિવસે વીજળીના અનુસંધાનમાં સરકારે કરોડો રૂપિયા ખર્ચીને સબસ્ટેશનો બનાવી અને આપવાનો જે નિર્ધાર કર્યો છે એટલે ખેડૂતોને પણ સુવિધા કે જે રાત્રે ઝેરી જનાવર હોય કે રાત્રે બીજી જો કે મુશ્કેલી પડે તો એના અનુસંધાનમાં ખેતરમાં પાણી વળવા તકલીફ પડે એટલે ખેડૂતોને માગણી અને અમે બધા ધારાસભ્યોની માગણીના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીએ આ કિસાન સર્વોદય યોજનાથી ખેડૂતોને દિવસે વીજળી મળે એવા પણ છે તે રાજ્ય સરકારે પ્રયત્ન કરશે અને ખેડૂતો માટે 7 પગલાંથી મળીને અનેકવિધ યોજનાઓ મારફતે આર્થિક રીતે સરભર કરવા માટે સરકાર કટિબદ્ધ છે અને એનો હિસાબ પણ અમારા કૃષિમંત્રીએ આખા ગુજરાતના ખેડૂતોના અનુસંધાનમાં અમારો જ્યાં જ્યાં કાર્યક્રમ છે ત્યાં એમને પોતે સાથે જાહેર કર્યું છે એ મુજબ ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ભવિષ્યમાં સુધરશે અને ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ થાય એવી આ સંવેદનશીલ સરકાર જે કામ કરી રહી છે એના અનુસંધાનનો આજે કાર્યક્રમ કિસાન સન્માન દિન તરીકે અમે ઉજવીએ છીએ અને ઉજવ્યો છે। બીજું કે સાહેબ, હમણે તમે ભાષણના એક વાક્ય બોલ્યા હતા કે અન્ય પાર્ટીની અંદર હતા ત્યારે તમે 1 રોટલો ખાતા હતા, ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી તમે 2 રોટલા ખાવ છો, એનું થોડું વિશ્લેષણ કરશો? તમે વિશ્લેષણ એટલા માટે કરું છું કે અમે જે ધારાસભ્ય તરીકે એક સામાજિક કાર્યકર તરીકે અમે સરકારમાં ચૂંટાઈને જઈએ છીએ તો પ્રજાના સ્પર્શતા જે પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નો દાખલા તરીકે વીજળીલક્ષી હોય, પાણીલક્ષી હોય કે બીજા કોઈ અન્ય પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું નિરાકરણ થાય છે એટલે અમને સંતોષ છે, એટલે અમને ઊંચાપો નથી। ભૂતકાળની સરકારમાં અમે ધારાસભ્ય હતા પણ એના કામોના અનુસંધાનમાં મતલબ કે ચાલુ સરકાર અને વિરોધ પક્ષની સરકાર
એમાં બહુ આપ જમીનો હોય છે અને જે સરકાર કામ ના કરતી હોય એ વિરોધ પક્ષમાં રહે છે અને વિરોધ પક્ષ તરીકે એમને વિરોધ પણ કરતો નથી આવડતો. એમની નેતાગીરીનો અભાવ દેશના અનુસંધાનનો જે પુનઃવસવાટનો જે હતો એ પણ આ રાજ્ય સરકારે સંવેદનશીલ સરકાર અમારી રૂપાણી સાહેબની સરકારે એ 40 વર્ષનો પ્રશ્ન છેલ્લા 2 વર્ષની અંદર 4 વિભાગના સંકલન કરી અને એ 800 ખેડૂતોના અનુસંધાનમાં જમીનનો પ્રશ્ન હલ કરી અને આજે 800 ખેડૂતોને પોતાના નામે કરવા માટેના એક સાધવાર પણ બની ગઈ છે અને એની પ્રોસેસ ચાલુ છે. એ આવી સંવેદનશીલ સરકાર, ખેડૂતલક્ષીના અનુસંધાનની સરકાર, એના કારણે અમે સંતોષ છીએ. સંતોષ વ્યક્તિ, કોઈપણ વ્યક્તિ સંતોષ હોય અને એ સંતોષના ભાગરૂપે આજે અમે શાંતિથી ખાઈએ છીએ. અમારે ઘેર કોઈ ખેડૂત હોય કે મજૂર હોય કે કોઈ સામાન્ય કોઈપણ વ્યક્તિ આવે તો એનું કામ ઝડપથી અને ટૂંક સમયની અંદર થાય છે, એનો મતલબ આ થાય છે. આપણા માટે છે તો અમે શાંતિથી ખાઈએ છીએ. અમારા ખેડૂતોથી મળીને પણ રાજ્ય સરકાર એને ચિંતિત છે એ પ્રમાણે વીજળીથી મળી, પાણીથી મળીને જે વિવિધ યોજનાઓ મારફતે આ લાભ આવે છે, એટલે અમે અત્યારે અમારો જે ખોરાકના અનુસંધાનનો કૃષિના ભાગરૂપે અમારો ખોરાક વધ્યો છે. 1 રોટલી ખાતા હોય તો 2 ખાઈએ, 2 ખાતા તો 4 ખાઈએ, 1 રોટલો ખાતા તો 2 ખાઈએ, એનો મતલબ આ છે. ઓકે, આપનું નામ સર? સી કે રાહુલજી, ધારાસભ્ય ગોધરા.